લબુ મને એમ કે રુદ્ર ક્યાં છે? અભી હું ન જાણતો કે ક્યાં છે. શું કે છે તું? હા છે ને, મને નથી ખબર કે ક્યાં છે ભાભી. મને વિશ્વાસ નથી થતો. તું નથી જાણતો કે રુદ્ર ક્યાં છે? એ ભાભી નાનકી ના હમ બસ. હું હાચે જ ન જાણતો કે ભાઈ ક્યાં છે. અરે હવારના એમના નામના ફોન આયા કરે અને એ હંદાય મને એમ જ પૂછે છે કે લબુ તું નથી જાણતો કે રુદ્રભાઈ ક્યાં છે. અરે હું તો એ બધાને જવાબ દઈ દઈને કંટાળ્યો ભાભી. કાલ રાતનો ગોતું સુઈ એમના એક એક ઠેકાણા જઈને એમને ગોતી વળ્યો પણ રુદ્રભાઈ નો કાંઈ પત્તો નથી. શું થયું ભાભી? હું વિચારું અહીંયા મા સાહેબ આવ્યા હતા એને ગોતતા ગોતતા અને બહુ ગુસ્સામાં હતા. કહેતા હતા કે અને એને પાર્ટીમાંથી કાઢી નાખશે. હું વાત કરો છો ભાભી? જો આવું થયું તો હંદુઈ પતી ગયું સમજો. એટલે રુદ્રભાઈએ આ ગામ હાટું ઘણા સપના જોયા છે. આ ગામના લોકોને સારી સુવિધાઓ મળે, ગામના છોકરાઓ સારું ભણે અને સારું ભણી ગણીને એમને સારી નોકરી મળે. અરે આવા તો કઈક કેટલાય સપના ભાઈએ જોયેલા છે. ને જો એ પાર્ટીમાં જ નહીં રહે તો ભાઈના હંધાએ સપના રોળાઈ જશે ભાભી. રુદ્રભાઈને આ ગામની ખૂબ સેવા કરવી છે ભાભી. એને ગામની સેવા કરવી છે? હા, તમને કદાચ વિશ્વાસ નહીં આવે પણ રુદ્રભાઈ આવા જ છે. પણ એને ગામની સેવા કરવી જ હોય તો એ બીજી પાર્ટી બનાવીને પણ કરી જ શકે છે ને? એ શક્ય નથી. કા? કારણ મા સાહેબ રુદ્રભાઈ હાટુ ભગવાન છે એ તો તમે જાણો જ. એ રાજકારણ છોડી દેશે પણ મા સાહેબને છોડીને બીજી પાર્ટી નહીં બનાવે. ભાભી રુદ્રભાઈ કાંઈ નહોતા ને ત્યારે મા સાહેબે એમનો હાથ ઝાલીને આઈ લગ્ન પુગાડ્યા છે એમને. હું એમની હંદીએ હારી નરસિંહ હંદીએ વાતોનો હું સાક્ષી છું. રુદ્રભાઈ મને હંમેશા કહેતા કે લબુક હું શું હતો અને મા સાહેબે મને શું બનાવી દીધો. મારી દશા બદલીને એક દિશા દેખાડી છે મા સાહેબ. હું એમનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અને જો મા સાહેબ જ એમને જાકારો દેશે તો રુદ્રભાઈ તો હાવ પડી ભાંગશે બાપી. મારે એમને ગમે એ કરીને ગોતવા પડશે. ને જો તમને કઈ જાણ થાય ને તો મને જાણ કરજો. હું નીકળું છું. જો મા સાહેબ જ એમને જાકારો દેશે તો રુદ્રભાઈ તો હાવ પડી ભાંગશે બાપી. શું વિચારે છે તારા? રુદ્રનું જે થાવું હશે એ થશે, મારે શું લેવા દે એમ જ ને? ના, એવું કઈ ના. તો પછી આટલો વિચાર શું લેવાનું કરી રહી? રુદ્ર ક્યાંક જતો રહ્યો છે એ કોના લીધે? તારા લીધે જ ને. એ તારી સામે ન થાવી શકતો કારણ કે એ પોતાની જાતને દોષી માની રહ્યો છે અને તને હજી એવું લાગે છે કે એ ગુંડો છે. મને એક વાત, કયા ગુંડાના મનમાં એવો વિચાર આવે કે તારું અને તારા પપ્પાનું એના ઘરવાળાઓએ જે અપમાન કર્યું એના હાટું એ કાંઈ ન કર્યું? આવે આવો વિચાર? એ ગુંડો હોત ને તો એમ જ વિચારે કે મારી દુશ્મનનું મારા ઘરવાળાઓએ અપમાન કર્યું તો મારે શું લેવા દે. એ વાત સાચી, પણ તો મારી હારે જે કાંઈ થયું, મેં જે રુદ્રને જોયો છે એ કોણ? આ સાચો રુદ્ર કે ઈ ધારા? હજુ તું ત્યાં જ અટકી છે. રુદ્રને જો, રુદ્ર કેટલો આગળ વધી ગયો છે. એને હંદુએ ભૂલીને તારા પરિવાર હાટું જે કાંઈ કર્યું છે એ તું ભૂલી ગઈ? એને રાતો રાત તારા મમ્મી પપ્પાને ઘર દીધું જે રુદ્ર કોઈને હાથ પણ ન જોડે
તારા હટ તું પરીક્ષા દઈ શકે ઈ હટુ પ્રિન્સિપલ ને જઈને પગે પડ્યો અને હોલ ટિકિટ લઈને આવ્યો. તારા હટુ કેટલી વાર એના પરિવારની સામે પડ્યો છે ને તને હજી એ પુરાવા જોઈએ છે ની સારપના? તું નહીં જ માન. એક કામ, અટાણે તું ધારા છે એ ભૂલી જા અને માણસાઈની દ્રષ્ટિએ એને તારા પર કેટલા ઉપકાર કર્યા છે ને એનો હિસાબ લગાડ. તું એ હિસાબ કરીશ ને તો એના ઉપકારો સામે બહુ વામણી લાગીશ. અને તે જ મહર્ષિને કીધું તું ને કે રુદ્રએ આપણા પરિવાર પર એટલા ઉપકાર કર્યા છે કે તારે જ્યારે એનો બદલો ચૂકવવાનો વારો આવશે ને ત્યારે તું ચૂકવી દઈશ, પાછી નહીં પડે. કીધું તું કે નહીં? હા. તો તને નથી લાગતું કે તારે એના હાટું કંઈ કરવું જોઈએ? હું આમ મારી સામે ન જોઈશ, તારે કરવું જ જોઈએ એવું મને લાગે છે. એણે તારા હાટું આટ આટલું કર્યું તો મને એમ કે તે એના હાટું શું કર્યું? વિચારીશ નહીં, તે કાંઈ નથી કર્યું. એના હાટું દૂધ લઈને જાવું, એક એક સારું કરે તો થેન્ક યુ કેવું, એને કંઈ કર્યું ન કહેવાય. એ તો બહુ નજીવી બાબત છે. જો તને એવું લાગતું હોય કે હું રુદ્ર હાટું શું લેવાન કંઈ કરું તો અટાણે તું એ ભૂલી જા કે તારે રુદ્ર હાટું કંઈ કરવાનું છે. પણ માણસાઈની દ્રષ્ટિએ ના 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 એવું નથી. મેં એ વાતને બહુ સારી રીતે સ્વીકારી લીધી છે કે એણે મારા પર જે ઉપકાર કર્યા છે એનો બદલો તો હું ચૂકવીને જ રહીશ. હવે હું જે કાંઈ કરીશ એ રુદ્રહાટું જ કરીશ. બસ તો પછી આ જ વખત છે એના ઉપકારનો બદલો ચૂકવવાનો. હવે બહુ વિચાર ન કર અને નિર્ણય લઈ લે. હા, પપ્પા કહે છે ને કે અણીના ટાઈમે આપણને કોઈ સોયની મદદ કરી હોય ને તો એના હાટું આપણો જીવ દઈ દેવો જોઈએ. સાચી વાત છે. એટલે તમે રુદ્રભાઈ હાટું? ના ના, માં સાહેબ હાટું. ના ના ના, રુદ્રભાઈ હાટું. ના ના, મને કઈ સમજાઈ નથી રહ્યું ભાભી. આમાં સમજવાનું શું છે? કેમ હું ન કરી શકું? ના એમ નહીં, પણ તમારો સ્વભાવ, માં સાહેબનો સ્વભાવ, એમનું કામ, રુદ્રભાઈનો સ્વભાવ, એમનું કામ, આ ત્રણેય અલગ અલગ દિશા છે. એટલે આ દિશા કેમની મળશે એ વિશે વિચારી રહ્યો છું. બહુ વિચાર કરીએ ને તો મોઢું કાળું પડી જાય. તમને લાગે છે કે તમે જે વિચાર્યું છે એ કરી શકશો? મને ખાલી લાગતું જ નથી, મને મારા પર પૂરેપૂરો ભરોસો છે. ઠીક છે, તો પછી આજથી જ કરો શ્રી ગણેશ. હે મહાદેવ, મારા જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહી છું. આ શરૂઆત કરવા તો જઈ રહી છું પણ એનો અંત શું હશે એની જાણ મને ન. પણ મારે એના કરેલા ઉપકારનો બદલો ચૂકવવો છે. હવે આનું પરિણામ શું આવશે એની ના તો મને બીક છે, ના તો કોઈ ફિકર. બસ મને તારા પર ભરોસો છે કે તું મારી હારે હોઈશ. અરે ના ભાઈ ના, કઈ નથી થયું. અરે અમે પ્રયત્ન કરીએ છીએ, જો એ નહીં છૂટે ને તો બે દિન અહીંયા રાખશે. હા,
તમે અમારા ઉપર ન ગુસ્સે થાઓ, અમારા હાથમાં કાંઈ નથી. એટલે અમારા હાથમાં સત્તા છે, પણ એનાથી અંધાય કામ થઈ જાય એ જરૂરી તો નથી ને. હા, પછી ફોન કરી. મા સાહેબ, બોલા, વિપુલના ફાધર નો ફોન હતો, ઘણું બધું સંભળાયું મને. શું? જવા દો ને. શું સંભળાયું? એ કહેતા હતા કે મા સાહેબને કહેજો કે મારા દીકરાને ન છોડાવી શકે તો સત્તા છોડી દે. અહંધોય રુદ્રન લીધે થયું છે, અને ઉપરથી ફોન કરીને એટલું જણાવવાની તસ્દી એ નથી લેતો કે એ છે ક્યાં. ખરે વખતે જ કોણ જાણે ક્યાં જતો રહે છે એ. મા સાહેબ, મારા પિતા જગદીશભાઈ મહેતા આવા ટાણે કહેતા, દશેરાના દી એ જો ઘોડો ન દોડે ને તો ને બગીમાં જોતરી દેવો જ. અને આપણે જે ઘોડા ઉપર દાવ લગાવ્યો હતો એને તમને ઊંધા માથે પછાડ્યા, એવું જ કહેવાય ને. મહેતા, હવે સમય આવી ગયો છે. રુદ્રની જગ્યાએ બીજા કોકને તૈયાર કરો. જી માં સાહેબ. એક મિનિટ, એની કાંઈ જરૂર નથી. તમારે રુદ્રનું શું કામ છે એ બોલો. એટલે રુદ્ર આવી ગયો? ના. તો તને જાણ થઈ ગઈ છે કે રુદ્ર ક્યાં છે? ના. તો હું લેવાનું પૂછે છે કે રુદ્રનું શું કામ છે? અહીંયા રુદ્ર વગર ઘણા કામ અટક્યા છે. તમારા અંધાય કામ થઈ જાય તો? એટલે? એટલે એમ કે એના વના તમારા અંધાય કામ થઈ જાય તો તમે એને પાર્ટીમાંથી કાઢશો તો નહીં ને? અમારી હારે કોઈ ગેમ તો નથી રમી રહી ને? શું વિચારો? તમારે તમારા કામ થાય એનાથી મતલબ છે કે રુદ્ર કરે એનાથી? કામ થાય તો જરૂરી છે, પણ રુદ્રથી મતલબ તો ખરો જ ને. અરે માં છું એની. તમે પોતાને રુદ્રની માં કેવડાવો છો, પણ પાર્ટીમાંથી કાઢવાનો નિર્ણય લેતા પહેલા એકવાર પણ વિચાર નહોતો કર્યો. ક્યારેક ક્યારેક દીકરાને દવાના કડવા ઘૂંટા પાવા પડતા હોય છે માએ. પણ તો એ બધું છોડ. તું કહે છે કે મારે કામથી મતલબ છે ને, તો એ કામ કરશે કોણ? હું. જ્યાં લગન રુદ્ર ન આવે ત્યાં લગન એના હંધાય કામ હું કરીશ. તમે ઘરે આવ્યા હતા ત્યારે તે શું કીધું હતું કે તમારા બંને વચ્ચે એકબીજાને કહીને કે પૂછીને જવાના સંબંધ ન. હવે જે એકબીજાને કહીને પૂછીને જવાના સંબંધ ના હોય ને રુદ્ર હાટું એકાએક આટલો બધો પ્રેમ ક્યાંથી આવ્યો? સંબંધની વાત તમે ન કરો ને તો જ સારું. રાજકારણમાં સંબંધોની શું વ્યાખ્યા હોય છે ને, થોડી વાર પહેલા મેં જોઈ પણ લીધું અને સાંભળી પણ લીધું. અને અમારી વચ્ચે ભલે એવો સંબંધ ન હોય, પણ અત્યાર સુધી અમે હારે છીએ ને, તો આગળ પણ અમે જોઈ લેશું. તમે એના વિશે ન વિચારો. અત્યાર લગ્ન તમે હારે રહ્યા એ મારા લીધે. વવરાણી, આ રોટલી વણવા જેટલું સહેલું કામ ના. જો ગિરે જો. હાથમાં વેલણ લઈને રોટલી વણનાર સ્ત્રી જ્યારે વખત આવે ને તો તલવાર લઈને યુદ્ધ પણ લડી શકે છે. તમે પણ એક સ્ત્રી જ છો ને, તો સ્ત્રીની શક્તિ વિશે એટલા અજાણ તો નહીં જ હો છે. વાતમાં દમ છે કામે તો બોલો, કામ શું કરવાનું છે? સૌથી પહેલા તો રુદ્ર અહીંયા આવીને મને પગે લાગે છે. મારા પગની ધૂળ માથે અડાડે છે. Thank you.
હવે બોલો. માણસ ગામમાં અમારા બે કાર્યકર્તાઓને ઇન્સ્પેક્ટર રાજપૂતે પકડીને જેલમાં નાખી દીધા છે. એ એમને છોડવા નથી માંગતો. ગુનો? ગુનો? અરે કઈ ખાસ નહીં. આ પોલીસ સ્ટેશનની દિવાલ પર અમારા કાર્યકર્તાએ મારું પોસ્ટર લગાડી દીધું. નેમા ઓલો આવીને એ લોકો હારે બાખડ્યો, રકઝક થવા માંડી ને મારા કાર્યકર્તાઓને ગાળો દીધી. નેમા એનો અહમ ગવાણો અને આ બંનેને જેલમાં નાખી દીધા. તો તારે એને છોડાવવાના છે. ઠીક છે, તું છોડાવી લાવીશ. હા, તું જાણે છે ઇન્સ્પેક્ટર રાજપૂત કેવો છે? એ ભલે ગમે તેવો હોય પણ છે તો માણસ જ ને. હું પણ માણસ જ. બહુ અભિમાન હારો નહીં વવરાણી. અમે ધારાસભ્ય થઈને નથી છોડાવી શકતા, તો તું કેમ નહીં છોડાવી શકીશ? અભિમાન નહીં, આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ છે. એક મિનિટ મહેતા, આ લેતી જા, આની જરૂર પડશે. વડીલો કહેતા હોય છે કે આમ લક્ષ્મીને ફેંકાય નહીં. આ તમે જ રાખો, મારે એની જરૂર નહીં. રુદ્ર જાતી વખતે એમને પગે લાગીને જતો હતો. લબુ શું થયું? કઈ નહીં, રુદ્રભાઈ યાદ આવી ગયા. હું પણ આમ બારે ભાઈની વાટ જોતો ઊભો હોઉં ને ભાઈ આવે ને હું એમને પૂછતો કે શું થયું ભાઈ. હા તો મને પૂછ. અરે પૂછ. શું થયું ભાભી? કઈ નહીં, બાજુના માણસ ગામમાં જવાનું છે ને. ઓલા ઓલા આપણા કાર્યકર્તા વિપુલ અને પરવીનને છોડાવા. હા. આ તમે શું કરી બેઠા ભાભી? ઈ લોકોને તમે કેમ કરતા છોડાવશો? કા? અરે ઈ લોકોને રાજપૂત સાહેબે પકડ્યા છે, તમે એમને ઓળખતા નથ. ઈ ગુનો પછી પૂછે છે, પેલા 2 લાખ કડીઓ ઠોકે છે. ઈ આપણને ત્યાં ઉભાઈ નહીં રહેવા દે અને એનાથી ભલભલાની પગ એટલે કે ભલભલા બીએ છે એનાથી. મને એમ કે રાજપૂત સાહેબ શું વાક છે કે? ઈ મજ સમજો. પણ મેં તો સાંભળ્યું છે કે એ બહુ ઈમાનદાર અને પ્રામાણિક માણસ છે. હંદી બરાબર છે પણ 24 કલાક એમના નાક પર ગુસ્સો રહેશે, આપણા રુદ્રભાઈની જેમ. તો વિચાર કર, 24 કલાક નાક પર ગુસ્સો રાખનાર તારા રુદ્રભાઈ હારે ડીલ કરી શકતી હો તો રાજપૂત સાહેબ હારે ન કરી શકું. મારી વાતમાં લોજિક તો છે પણ કેમ ના કરશો તમે આ હંદુઈ? મને એક વાત કહે, તું તારા રુદ્રભાઈને પણ મનમાં આવી રીતે શંકા રાખીને જ સવાલ પૂછતો? અરે ના ના હોય કઈ, રુદ્રભાઈ તો આમ આવતા અને આમ બોલતા ને કે હાલ લબુક, તેમના અવાજમાં જ ભરોસો આવી જાય કે કામ થઈ જશે. હાલ લબુક. હાલ પહેલા ઘીરે લેજ. રુદ્રભાઈ આવું જ કહેતા, પહેલા ઘીરે લેજે. છેલ્લા કેટલાય દીથી ઈ ઘરે જઈને જ પછી બીજે કામે જતા. ઘીરે કઈ રહી ગયું છે કે હું? ખબર પડશે. હાલ માં સાહેબ, આ ધારાનું ચસકી ગયું લાગે. એની તો ખબર ના, પણ રુદ્ર હાટુને લાગણી થઈ રહી છે. સારું છે, 4 મહિના પછી મારા કહેવાથી રુદ્રને છૂટાછેડા દઈ દેશે ત્યારે એની લાગણીના લીરે લીરા ઉડી જશે.
એ મેતા આવા ટાણે તમારા પિતા જગદીશભાઈ હું કહેતા મારા પિતા જગદીશભાઈ મેતા આવા ટાણે કહેતા ખાખરાની ખિસકુલી હું જાણે હાકરનો સ્વાદ માં સાહેબ તમારે એને મોકલવી જ નહોતી જોઈતી એ થોડી આપણા કામ કરી હકવાની છે અને ઓલો રાજપૂત ઉભી પૂછડીએ ભગાડશે એટલે તો એને મોકલી છે એને ખબર પડે ને એ કેટલા વિશે સો થાય છે હા એ બરોબર છે રુદ્રના કામ કરવા નીકળી છે રુદ્રના કામ કરે એવા કઈ સહેલા નથી જોજો ને પહેલા જ કામમાં હાય તો બા પોકારી જશે મેતા જે કામ ખોટા રસ્તે થાય છે એ કામ સત્યવાદીની દીકરી કેમ નહીં કરી શકશે હા